સાબરકાંઠા જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં અનેક લોકો સોશિયલ મીડિયામાં આવતી લોભામણી જાહેરાતોથી લલચાઈને ઓનલાઈન પેમેન્ટ કર્યા બાદ તેઓ પસ્તાય છે, ત્યારે કેટલાક કિસ્સાઓનો ભોગ બનેલા લોકોએ હિંમતનગર સ્થિત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સંપર્ક સાધ્યા બાદ પોલીસે વર્ષ 2024માં ભોગ બનેલા અંદાજે 78.51 થી વધુની રકમ તેમના ખાતામાં પરત અપાઈ હોવાનો દાવો સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા કરાયો છે. સાબરકાંઠા જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં છેલ્લા ઘણા સમયથી ફાઇનાન્શિયલ ફ્રોડ તથા સોશિયલ મીડિયા ફ્રોડથી લોકો અજાણ હોય છે, જેના લીધે મીડિયા ફ્રોડમાં સોશિયલ એકાઉન્ટ અજાણ્યા લોકો હેક તથા ફેક કરે છે. ત્યારબાદ અજાણ્યા શખ્સો મોબાઈલ પર ઓટીપી માંગે છે, જેના લીધે ઓટીપી ફ્રોડ, યુપીઆઈ ફ્રોડ, કસ્ટમર કેર ફ્રોડ, જોબ ફ્રોડ, લોન ફ્રોડ ની બનાવટી લિંક મોકલીને તેમના બેંક એકાઉન્ટમાંથી પૈસા ઓનલાઈન ઉપાડી લે છે, જેનો ભોગ બન્યા બાદ કેટલાક લોકો નાણાં પરત મેળવવા માટે હિંમતનગર સ્થિત સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ કરે છે. ત્યારબાદ સાયબર ક્રાઇમ પોલીસ ભોગ બનનાર પાસેથી વિગતો મેળવીને તપાસ કરે છે, જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ વર્ષ 2024માં કોર્ટ મારફતે અંદાજે રૂપિયા 78,51,320માંથી 30,67,509 ભોગ બનનારના બેંક ખાતામાં પરત અપાવ્યા છે, જેથી પોલીસે સાયબર ક્રાઇમનો ભોગ ન બનવા માટે અજાણ્યા લોકો સાથે મોબાઈલ પર વાત કરવાનું ટાળવું જોઈએ. પાસવર્ડ પ્રોટેક્શન, એન્ટીવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ તથા ઓપરેટિંગ સિસ્ટમ સતત અપડેટ કરવી જોઈએ. મોબાઈલ ગુમ થાય તો તરત જ તમામ એકાઉન્ટના પાસવર્ડ બદલી નાખવાના આગ્રહ રાખવો જોઈએ. જીલરાવલ, જેડએસટીવી, સાબરકાંઠા.